Good morning, student. Am I audible to all of you, student? Yes, sir, audible. Okay. In DBMS previous lecture, we were just complete unit number 3. In unit number 3, we were discuss about basic command of the SQL. Then after various operators available in SQL, then after various functions provided by the SQL, and at last order by and group by having clause. So in this session we just discuss about our next practical, that is practical number 5, 6 and 7 related to unit number 3. I'm gonna just share my screen to all of you, student. Okay, screen is visible to all of you, student. Yes, sir, visible. Okay. So next practical अप टू 4 મે તમને આપેલા છે પ્રેક્ટિકલ 4th પ્રેક્ટિકલ છે એ સિલેક્ટ કમાન્ડ ક્લિયર અને ઓર્ડર બાય ક્લોઝ માટેનો હતો એન્ડ ધ નેક્સ્ટ પ્રેક્ટિકલ ઇઝ ઓન ઇમ્પ્લીમેન્ટ SQL ક્વેરી ટુ પરફોર્મ અલ્ટર ડ્રોપ એન્ડ ટ્રંકેટ કમાન્ડ ક્લિયર વિચ કમાન્ડ આર ઇન્ક્લુડેડ ઇન પ્રેક્ટિકલ 5th અલ્ટર ડ્રોપ એન્ડ ટ્રંકેટ કમાન્ડ ફોર ધેટ યુ નીડ ટુ કન્સિડર ધ ફોલોઇંગ ટેબલ આમાં જે ટેબલ આપેલું છે બરાબર ત્રણ ડેટા ટાઈપ અકાઉન્ટ નંબર બેલેન્સ બી નેમ અને આ એનો ફાઇલ રેકોર્ડ આ એનો ડેટા ક્લિયર કયું ટેબલ આપેલું છે અકાઉન્ટ ટેબલ ક્લિયર સો આ જ ટેબલ જે અકાઉન્ટ ટેબલ કન્સિડર કરવાનું છે ટુ પરફોર્મ વેરિયસ કમાન્ડ ઓફ વેરિયસ કમાન્ડ ઓન અલ્ટર ડ્રોપ એન્ડ ટ્રંકેટ કમાન્ડ ઓકે અલ્ટર કમાન્ડમાં ફર્સ્ટ વન છે એડ અ ન્યુ કોલમ અકાઉન્ટ અંડરસ્કોર ટાઈપ સ્પેસિફાઈંગ અકાઉન્ટ સેવિંગ ઓર કરંટ ઇન અકાઉન્ટ ટેબલ કન્સિડર ધ સુટેબલ ડેટા એન્ડ સાઇઝ ફોર ધીસ કોલમ ઓલરેડી આપણે ડિસ્કસ થયેલું છે કે જ્યારે નવી કોલમ કોઈ એડ કરવી હોય બાય યુઝિંગ અલ્ટર કમાન્ડ ટેબલની અંદર ક્લિયર આપણી પાસે આ ત્રણ કોલમ છે જ અકાઉન્ટ નંબર બેલેન્સ બી નેમ આઈ જસ્ટ નીડ ટુ એડ વન મોર કોલમ ટુ ધ ટેબલ ક્લિયર અકાઉન્ટ ટેબલમાં એક વધારે આ કોલમ એડ કરવી છે સો કઈ રીતે કરશો અલ્ટર ટેબલ ટેબલ નેમ એટલે કે અલ્ટર ટેબલ અકાઉન્ટ એડ ક્લિયર એડ કીવર્ડ નો યુઝ થશે અને બ્રેકેટમાં એક કોલમ નું નામ એટલે કે અકાઉન્ટ અંડરસ્કોર ટાઈપ પછી એનો ડેટા ટાઈપ અને સાઇઝ અકાઉન્ટ ટાઈપ છે સેવિંગ અથવા તો કરંટ એવો ડેટા નાખવો છે એટલે બ્રેકેટ 2 તમે રાખી શકો અને એની સાઇઝ રાખી શકો 10 ક્લિયર સો અલ્ટર ટેબલ ટેબલ નેમ એડ અને બ્રેકેટ ની અંદર અકાઉન્ટ ટાઈપ પછી એનો ડેટા ટાઈપ બ્રેકેટ 2 અને બ્રેકેટમાં સાઇઝ 10 મટીરીયલ અલ્ટર કમાન્ડ માટેનું તમે ફોલો કરી શકો છો બરાબર અથવા તો વિડીયો લેક્ચર તમે ફોલો કરી શકો છો આ ક્વેરીને સોર્ટ આઉટ કરવા માટે ધેન આફ્ટર ડ્રોપ અ કોલમ અકાઉન્ટ ટાઈપ ફ્રોમ ધ અકાઉન્ટ ટેબલ આ અકાઉન્ટ ટાઈપ કોલમ મેં નવી એડ કરેલી છે એ મારે ડ્રોપ કરવી છે મીન્સ ડ્રોપ એક્ઝિસ્ટિંગ કોલમ ફ્રોમ ધ ટેબલ બાય યુઝિંગ અલ્ટર કમાન્ડ અલ્ટર કમાન્ડથી તમે ઓલરેડી જે ટેબલની અંદર છે કોલમ એ પણ ડ્રોપ કરી શકો બટ ઇન વન કન્ડિશન કે ટેબલ નો ડેટા છે એ કેવો હોવો જોઈએ ખાલી હોવો જોઈએ ક્લિયર તમારે ડ્રોપ કરવી છે એ કોલમ તો ટેબલ નો ડેટા છે એ ખાલી હોવો જોઈએ જો કાંઈ રિસ્ટ્રિક્શન અથવા તો તમે કોઈ પણ પ્રકારના રૂલ્સ એપ્લાય કરેલા હશે એટલે કે કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરેલા હશે સપોઝ નોટ નલ કન્સ્ટ્રેન્ટ છે યુનિક કન્સ્ટ્રેન્ટ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ યુનિટમાં જોવાના છે એ કોઈ કન્સ્ટ્રેન્ટ એપ્લાય કરેલું હોય તો ડાયરેક્ટલી એ ડ્રોપ નહીં થાય કોલમ પહેલા તમારે કન્સ્ટ્રેન્ટ રિમૂવ કરવા પડશે ડેટા રિમૂવ કરવો પડશે ધેન આફ્ટર યુ ડ્રોપ ધ કોલમ તો કોલમ ડ્રોપ કરવા માટે શું આવશે અલ્ટર ટેબલ ટેબલ નેમ ડ્રોપ કોલમ કોલમ નું નામ અલ્ટર ટેબલ અકાઉન્ટ ડ્રોપ કોલમ અકાઉન્ટ અંડરસ્કોર ટાઈપ ક્લિયર લાઇકવાઇઝ યુ જસ્ટ ડ્રોપ ધ એક્ઝિસ્ટિંગ કોલમ ફ્રોમ ધ ટેબલ એના પછી અલ્ટર કોલમ અકાઉન્ટ નંબર ટુ હોલ્ડ મેક્સિમમ 10 કેરેક્ટર વિથ ડેટા ટાઈપ વેરકે 2 ઇન ટેબલ અકાઉન્ટ તમે જો અહીંયા સ્ટ્રક્ચરમાં અકાઉન્ટ નંબર છે એનો કેરેક્ટર ડેટા ટાઈપ છે અને સાઇઝ 5 છે
આપણે શું કરવાનું છે મોડિફિકેશન અલ્ટર કોલમ એકાઉન્ટ નંબર હોલ્ડ મેક્સિમમ 10 કેરેક્ટર એટલે 5 છે એના 10 કરવાના છે વિથ ડેટા ટાઈપ વર્કર 2 અને ડેટા ટાઈપ કેરેક્ટર માંથી વર્કર 2 કરવાનું છે તો કયો કીવર્ડ આવશે અલ્ટર કમાન્ડ અકાઉન્ટ મોડિફાય અને બ્રેકેટમાં અકાઉન્ટ નંબર વર્કર 2 અને બ્રેકેટમાં 10 ક્લિયર સો બાય યુઝિંગ અલ્ટર કમાન્ડ તમે ત્રણ વસ્તુ કરી શકો એક તો નવી કોલમ એડ કરી શકો એડ ન્યુ કોલમ ઇન ટુ ધ ટેબલ દેન જે ઓલરેડી એક્ઝિસ્ટ છે એ કોલમને તમે ડ્રોપ કરી શકો મીન્સ ડ્રોપ ઓલરેડી એક્ઝિસ્ટિંગ કોલમ ફ્રોમ ધ ટેબલ દેન ધ મોડિફાય ડેટા ટાઈપ એન્ડ સાઇઝ ઓફ ધ કોલમ ઓફ ધ ટેબલ ક્લિયર ટેબલનું જે કોલમ આપેલી છે એમાં ડેટા ટાઈપ અને સાઇઝ ચેન્જ કરવું હોય તો તમે બાય યુઝિંગ અલ્ટર કમાન્ડ કરી શકો ફર્સ્ટ વન એડિંગ ન્યુ કોલમ છે એમાં એડ કીવર્ડ આવશે ડ્રોપ કોલમમાં ડ્રોપ કીવર્ડ આવશે અને અલ્ટર જે મોડિફિકેશન કરવું હશે એમાં મોડિફાય કીવર્ડ આવશે બાકી સિન્ટેક્સ છે એ સેમ રહેશે અલ્ટર ટેબલ પછી ટેબલનું નામ પછી એડ ડ્રોપ મોડિફાય એકોર્ડિંગ ટુ ધ ક્વેરી આવશે ક્લિયર ટ્રંકેટ કમાન્ડ છે તો એમાં ટ્રંકેટ ધ ટેબલ નેમ ક્લિયર ટ્રંકેટ ધ ટેબલ અકાઉન્ટ અકાઉન્ટ ટેબલ તમારે ટ્રંકેટ કરવું હોય તો કઈ રીતે કરી શકો ટ્રંકેટ ટેબલ પછી ટેબલનું નામ ટ્રંકેટ ટેબલ અકાઉન્ટ એટલે શું થઈ જશે ટેબલ ટ્રંકેટેડ એવું આઉટપુટ આવશે ટ્રંકેટ કમાન્ડ શું કરશે ટ્રંકેટ ઓર વી કેન સે ધેટ રિમૂવ ઓલ ધ ડેટા ફ્રોમ ધ ટેબલ ક્લિયર ડિલીટ કમાન્ડ જેવું જ કરશે પણ ડિલીટ કમાન્ડમાં આપણે બધો ડેટા ડિલીટ કરી શકી એઝ વેલ એઝ કન્ડિશન વાઇઝ ડેટા ડિલીટ કરી શકી ટ્રંકેટ કમાન્ડમાં કન્ડિશન વાઇઝ નહીં થાય ડાયરેક્ટલી બધો જ ડેટા છે એ તમે ડિલીટ કરી શકશો બાય યુઝિંગ ટ્રંકેટ કમાન્ડ ક્લિયર એન્ડ ધ બેઝિક ડિફરન્સ ઓફ ટ્રંકેટ એન્ડ ડિલીટ કમાન્ડ ઇઝ કે ડિલીટ કમાન્ડ લોજિકલી ડેટા છે એ ડિલીટ કરે છે એને તમે રિકવર કરી શકો ક્લિયર બાય યુઝિંગ કયો કમાન્ડ તમને કીધો તો કયા કમાન્ડ થી રિકવર થશે કોઈને યાદ છે ઇફ વી જસ્ટ નીડ ટુ રિકવર ધ ડિલીટેડ ડેટા દેટ ઇઝ ડિલીટેડ બાય ડિલીટ કમાન્ડ બરાબર ડિલીટ કમાન્ડ થી રિમૂવ કરેલો ડેટા મારે રિકવર કરવો હોય તો કયા કમાન્ડ થી હું કરી શકું કોઈ સ્ટુડન્ટ ને યાદ છે આપણે ડિફરન્સ જોયો હતો ટાઈપ ઇન અ ચેટ બોક્સ કમાન્ડ નેમ સ્ટુડન્ટ કોઈને યાદ હોય તો ટાઈપ કરો કોઈ સ્ટુડન્ટ ને યાદ નથી કયા કમાન્ડ થી ડિલીટ કમાન્ડ થી ડિલીટ થયેલો ડેટા રિકવર થશે ચલો જીત જોશી ઓકે સાક્ષી આન્સર લખેલો છે રોલ બેક યસ યસ સર રોલ બેક ઇઝ અ કરેક્ટ આન્સર ઓકે શાંતનુ શું ડાઉટ છે તમને સ્પીક અપ ઓર ટાઈપ ઇન ચેટ હા બોલો આપણે માની લો કે કમાન્ડ માંથી બરોબર ડિલીટ કમાન્ડ થી ઓકે લાઈન ઓર કોલમ ડિલીટ તો પછી એને ઈ સુકેશ કે ઓર વોઇસ કટ થાય છે શાંતમ ઓકે તમારો ડાઉટ આઈ થિંક એવો છે કે કોઈ પણ ડિલીટ કરેલો હોય રેકોર્ડ બરાબર કોઈ પણ ટેબલ નો સો હાઉ ટુ રિકવર બાય યુઝિંગ રોલ બેક એવો જ ક્વેશ્ચન છે કઈ રીતે રિકવર કરી શકે એમ ઓકે 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 એ વસ્તુ આપણે પ્રેક્ટિકલી જોશું અત્યારે હું તમને એમને એમ કહી દઉં કે બાય યુઝિંગ રોલ બેક કમાન્ડ ક્લિયર આપણે રિકવર કરી શકીએ પણ કઈ રીતે કરવું એ પ્રેક્ટિકલ તમે જોશો તો જ આઈડિયા આવશે બરાબર અરે એમને સર હા બોલો રોલ બેક કમાન્ડ ની સિન્ટેક્સ તમારે ફોલો કરવી પડે તો હા એને પરમેનન્ટલી ડિલીટ કરવો હોય તો રોલ બેક પણ ન થાવ જોઈએ પરમેનન્ટલી ડિલીટ કરવું હોય તો એ રોલ બેક કમાન્ડ થી જ થઈ શકે બરાબર રોલ બેક કમાન્ડ થી તમે સ્ટાર્ટિંગ માં રોલ બેક આપી દો તો એ રોલ બેક પછી જેટલી ક્વેરી તમે પરફોર્મ કરી હોય બરાબર એ બધી તમે શું કરી શકો છો અનડુ કરી શકો છો બરાબર એટલે કે એ કોઈ પણ પ્રકારની ઇફેક્ટ છે એ નહીં થાય અને રોલ બેક છે એ બે રીતે તમે બાય યુઝિંગ સેવ માટે યુઝ કરી શકો આ એટલા માટે મેં પ્રેક્ટિકલી નથી કરાવ્યું કારણ કે નેક્સ્ટ સેમેસ્ટરમાં તમારે પ્રેક્ટિકલ જોવાનું છે એનું અને નેક્સ્ટ સેમેસ્ટરની અંદર તમારે ગ્રાન્ટ રિવોક રોલ બેક એ બધા કમાન્ડ આવશે એટલા માટે મેં પ્રેક્ટિકલ નથી કરાવ્યું બરાબર બટ ઇન શોર્ટ ડિલીટ કમાન્ડ થી ડિલીટ કરેલો ડેટા બાય યુઝિંગ રોલ બેક તમે રિકવર કરી શકશો ટ્રંકેટ કમાન્ડ થી ડિલીટ થયેલો ડેટા છે એ પરમેનન્ટલી ડિલીટ થશે એને રિકવર નહીં કરી શકો ક્લિયર શાંતનુ
Okay, thank you, sir. Okay, turn off your mic now. Okay, so simply આમાં શું આવશે આ ક્વેરીમાં ફોર્થ નંબરની ટ્રંકેટ ટેબલ અકાઉન્ટ એટલે ટેબલ ટ્રંકેટેડ એવું આઉટપુટ આવશે. નેક્સ્ટ ડ્રોપ કમાન્ડ રિમૂવ ધ ટેબલ અકાઉન્ટ અલોંગ વિથ ધ ટેબલ ડેટા. ડ્રોપ કમાન્ડ શેના માટે યુઝ થાય છે? પરમનન્ટલી તમારે વિથ ડેટા એન્ડ વિથ સ્ટ્રક્ચર જો ટેબલનો ડેટા રિમૂવ કરવો હોય એટલે પરમનન્ટલી ટેબલ જ રિમૂવ કરવું હોય બરાબર ડેટા અને સ્ટ્રક્ચર સાથે તો ડ્રોપ કમાન્ડનો યુઝ થાય. એનું પણ સિન્ટેક્સ કઈ રીતે છે? ડ્રોપ કોલમ સોરી ડ્રોપ ટેબલ ટેબલ નેમ. તો અહીંયા શું આવશે? રિમૂવ ધ ટેબલ અકાઉન્ટ અલોંગ વિથ ધ ટેબલ ડેટા. તો એમાં ડ્રોપ ટેબલ અકાઉન્ટ એટલે ટેબલ ડ્રોપ એવું આઉટપુટ આવશે. ક્લિયર? ચાલો આમાં કોઈને કઈ ડાઉટ? આ જે પાંચ ક્વેરી છે રિલેટેડ ટુ અલ્ટર ટ્રંકેટ ડ્રોપ ઓલરેડી તમારા મટીરિયલમાં અને વિડીયો લેક્ચર્સમાં છે એ જ વસ્તુ છે. એમાં તમે રિફર કરી અને આનો આન્સર છે અને આઉટપુટ છે ઇઝીલી લખી શકશો. ક્લિયર? ચલો એની ડાઉટ રિગાર્ડિંગ પ્રેક્ટિકલ 5 સ્ટુડન્ટ. ટાઈપ ક્લિયર ઓર નો ઇફ ધેર ઇઝ નો ડાઉટ. ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર. Okay, so next practical is implement dual table and SQL query to perform various SQL operators. Clear? The next practical is dual table and SQL operator. Uparno che. Kaya kaya SQL operator che? Aapne jo kiya chhe. Dual table ne badaya na khyal chhe ke bhai inbuilt table chhe. બરાબર કોઈ ટેબલ રિલેટેડ ડેટા નથી, મેથેમેટિકલ એક્સપ્રેશન છે અથવા તો કરન્ટલી કયો યુઝર લોગિન છે અથવા તો ડેટ અને ટાઈમ તમારે જોવો છે એટલે કરન્ટ ડેટ જોઈ છે એના માટે તમે ટેબલ કયું સ્પેસિફાય કરી શકો? ડ્યુઅલ. ક્લિયર? સપોઝ કે સિલેક્ટ યુઝર ફ્રોમ ડ્યુઅલ એવું લખો તો કરન્ટ યુઝર છે એનું નામ ડિસ્પ્લે કરશે. સે ફોર એક્ઝામ્પલ સિલેક્ટ સિસ ડેટ ફ્રોમ ડ્યુઅલ તો કરન્ટ ડેટ છે એ ડિસ્પ્લે કરશે. લાઇકવાઇઝ ડ્યુઅલ છે એ ઇનબિલ્ટ ટેબલ છે. જ્યારે તમારે કોઈ એવું રિઝલ્ટ ડિસ્પ્લે કરવું છે દેટ ઇઝ નોટ બિલોંગ ટુ એની ઇનબિલ્ટ ટેબલ સોરી યુઝર ડિફાઇન્ડ ટેબલ જે યુઝરે આપણે ક્રિએટ કરેલું છે બરાબર એ ટેબલને રિલેટેડ કાંઈ એવું આઉટપુટ નથી તો એ તમે ડ્યુઅલ ટેબલની અંદર ડિસ્પ્લે કરી શકો. ઓકે, સો ડ્યુઅલ ટેબલ અને વેરિયસ ઓપરેટર. ઓપરેટર આપણે ઘણા બધા જોઈ ગયા છીએ. એરિથમેટિક ઓપરેટર છે, રિલેશનલ ઓપરેટર છે, લોજિકલ ઓપરેટર છે, ધેન આફ્ટર બિટવીન ઓપરેટર છે ધેટ ઇઝ રેન્જ સર્ચિંગ ઓપરેટર, ધેન આફ્ટર ઇન ઓપરેટર આપણે જોઈ ગયા છીએ બરાબર સેટ સર્ચિંગ ઓપરેટર, ધેન આફ્ટર લાઇક ઓપરેટર જે પેટર્ન મેચિંગ ઓપરેટર છે અને કોન્કેટિનેશન ઓપરેટર. આટલા ઓપરેટર જોયા છે તો એને રિલેટેડ ક્વેરી છે એ તમારે આમાં પરફોર્મ કરવાની છે અને એના માટે આ ટેબલ એમ્પ્લોય ટેબલ જે આમાં આપેલું છે અને આની અંદર જે ડેટા આપેલો છે એ જ તમારે આઉટપુટની અંદર આવવું જોઈએ. ક્લિયર? સપોઝ હું એમ કહું કે ભાઈ એવો ડેટા ડિસ્પ્લે કરો કે જે એમ્પ્લોય આઈડી E01 હોય તો આઉટપુટમાં આ જ રેકોર્ડ આવવો જોઈએ જે અહીં આપેલો છે. ક્લિયર? તમે જે આગળ એડિટ અપડેટ ડિલીટ કરેલું હોય એ બધું ભૂલી જવાનું, અહીંયા જે ટેબલ ડેટા આપેલું છે એકોર્ડિંગ ટુ ધેટ આઉટપુટ જનરેટ થવું જોઈએ. ક્લિયર? સો ફર્સ્ટ ક્વેરી કેલ્ક્યુલેટ ધ રિઝલ્ટ ઓફ મેથેમેટિકલ એક્સપ્રેશન 6 મલ્ટીપ્લાય બાય 4. ક્લિયર? તો આમાં સિમ્પલી શું કરશો? ડ્યુઅલ ટેબલ નો યુઝ થશે. સિલેક્ટ 6 મલ્ટીપ્લાય બાય 4 ફ્રોમ ડ્યુઅલ. ક્લિયર? શું કરશો? સિલેક્ટ 6 મલ્ટીપ્લાય બાય 4 ફ્રોમ ડ્યુઅલ એટલે આન્સર તમારો આવશે 24. લાઈક ધીસ જે નેક્સ્ટ એક્સપ્રેશન છે 7+3 મલ્ટીપ્લાય બાય 4 તો એમાં પણ સિલેક્ટ 7+3 મલ્ટીપ્લાય બાય 4 ફ્રોમ ડ્યુઅલ અને જે આઉટપુટ આવે એ તમે લખી નાખજો. ઓકે, જે નેક્સ્ટ સ્ટાર્ટ થાય છે ધેટ ઇઝ ફ્રોમ વેરિયસ SQL ઓપરેટર. વેરિયસ SQL ઓપરેટર માટેની ક્વેરી હશે. કેલ્ક્યુલેટ ધ ન્યુ સેલરી ફોર ઈચ એમ્પ્લોય આફ્ટર રિસીવિંગ 10% રાઇઝ એન્ડ ડિસ્પ્લે ઇટ અલોંગ વિથ એમ્પ્લોય આઈડી નેમ એન્ડ કરન્ટ સેલરી. એમ્પ્લોય ટેબલ આપેલું છે એમાં જે સેલરી આપેલી છે એમાં 10% રાઇઝ એટલે 10% ઇન્ટરેસ્ટ 10% વધારો આપવાનો છે એમ્પ્લોયને અને નવી સેલરી ડિસ્પ્લે કરવાની છે with employee ID and name એટલે ત્રણ કોલમ ડિસ્પ્લે થવી જોઈએ. employee ID, name અને salary. clear? old salary અને new salary એટલે salary તમારે બે રીતે આ પણ આપણે પરફોર્મ કરી જ લીધી છે ક્વેરી બરાબર તમે પ્રીવિયસ જે સેશન છે અથવા તો મટીરિયલ છે એમાં પણ જોઈ શકશો કે કઈ રીતે આપણે 10% રાઇઝ આપવાનું છે બરાબર. next display all the information of employee table whose salary greater than or equal to 15,000. એમ્પ્લોયની બધી ઇન્ફોર્મેશન છે એ ડિસ્પ્લે કરો કે જેની સેલરી છે
ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 15000 એટલે 15000 અને 15000 થી વધારે બરાબર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ રિલેશનલ ઓપરેટરનો અહીંયા યુઝ થશે સિલેક્ટ સ્ટાર્ટ ફ્રોમ એમ્પ્લોય વેર સેલરી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 15000 આવી રીતની ક્વેરી આવશે અને જે આઉટપુટ આવે એકોર્ડિંગ ટુ ધીસ ડેટા એ આઉટપુટ તમારે લખી નાખવાનું નેક્સ્ટ ફાઇન્ડ ધ એમ્પ્લોય હુ બિલોંગ્સ ટુ રાજકોટ સિટી એન્ડ હેઝ સેલરી લેસ ધેન 17000 બે કન્ડિશન અહીંયા આપેલી છે કે એવો એમ્પ્લોયનો ડેટા ડિસ્પ્લે કરો કે જે રાજકોટનો છે અને એની સેલરી છે એ લેસ ધેન 17000 છે બરાબર બે કન્ડિશન ફૂલફિલ થવું જોઈએ તો કઈ રીતે આવશે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી ઇક્વલ ટુ રાજકોટ એન્ડ સેલરી લેસ ધેન 17000 ક્લિયર અને જે ડેટા મેચ થતો હોય આમાં એ ડેટા છે એ ડિસ્પ્લે થવો જોઈએ રાજકોટ સિટીના બે રેકોર્ડ છે બે ની સેલરી છે એ લેસ ધેન 17000 છે એટલે આ બે રેકોર્ડ છે ડિસ્પ્લે થશે ક્લિયર રાજકોટ સિટીના પણ છે અને સેલરી છે એ લેસ ધેન 17000 પણ છે એટલે કે એન્ડ ઓપરેટર લોજિકલ એન્ડ નો યુઝ કરવાનો છે નેક્સ્ટ ફાઇન્ડ ધ એમ્પ્લોય હુ બિલોંગ્સ આઈધર પોરબંદર સિટી ઓર મોરબી સિટી ક્લિયર આઈધર ઓર નો યુઝ થાય તો એ લોજિકલ ઓર ઓપરેટર યુઝ થાય તો સિમ્પલી સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી ઇઝ ઇક્વલ ટુ પોરબંદર ઓર સિટી ઇક્વલ ટુ મોરબી એટલે કે પોરબંદરના જે એમ્પ્લોય હોય એનો ડેટા પણ ડિસ્પ્લે થશે અને મોરબીના હોય એનો ડેટા પણ ડિસ્પ્લે થશે નેક્સ્ટ ફાઇન્ડ ધ એમ્પ્લોય હુ ડુ નોટ બિલોંગ ટુ રાજકોટ સિટી ક્લિયર ડુ નોટ બિલોંગ ટુ કી એટલે લોજિકલ નોટ ઓપરેટરનો તમે યુઝ કરી શકો સો સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી નોટ ઇન અથવા તો સિટી નોટ અથવા તો ડાયરેક્ટલી નોટ ઓપરેટર લગાડી અને બ્રેકેટમાં સિટી ઇક્વલ ટુ આણંદ સોરી સિટી ઇક્વલ ટુ રાજકોટ કઈ રીતે આવશે આ ક્વેરી ફાઇન્ડ ધ એમ્પ્લોય હુ ડુ નોટ બિલોંગ ટુ રાજકોટ સિટી લોજિકલ નોટ ઓપરેટર નો આમાં યુઝ કરવાનો છે તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર નોટ અને બ્રેકેટમાં સિટી ઇક્વલ ટુ રાજકોટ ક્લિયર આગળ નોટ લગાડી દેશો એટલે સિટી ઇક્વલ ટુ રાજકોટ ની બદલે સિટી નોટ ઇક્વલ ટુ રાજકોટ કન્સિડર થશે એટલે રાજકોટના નહીં હોય એવા એમ્પ્લોયનો ડેટા ડિસ્પ્લે થશે નેક્સ્ટ ડિસ્પ્લે એમ્પ્લોય હેવિંગ સેલરી બિટવીન 8000 ટુ 16000 આ રેન્જ સર્ચિંગ ઓપરેટર બિટવીન નો યુઝ કરીને કરવાની છે આ ક્વેરી બરાબર કઈ રીતે આવશે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સેલરી બિટવીન 8000 એન્ડ 16000 ક્લિયર 8000 ટુ નહીં આવે કારણ કે ટુ કોઈ ઓપરેટર નથી અથવા તો કોઈ ક્લોઝ નથી ક્લિયર આમાં લોજિકલ એન્ડ નો ઉપયોગ થશે રેન્જ દેખાડવા માટે એટલે શું આવશે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સેલરી બિટવીન 8000 એન્ડ 16000 અને જે આઉટ હોય એકોર્ડિંગ ટુ ધીસ ડેટા એ આઉટપુટ લખી નાખવાનું ઓકે નેક્સ્ટ ડિસ્પ્લે એમ્પ્લોય કમિંગ ફ્રોમ રાજકોટ જામનગર ઓર મોરબી સિટી ક્લિયર આ ક્વેરી આપણે ઓર ઓપરેટર થી પણ કરી શકી પણ અહીંયા આપણે ઇન ઓપરેટર જે સેટ સર્ચિંગ ઓપરેટર છે એનો યુઝ કરવાનો છે લાઈક કઈ રીતે થશે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી ઇન અને બ્રેકેટમાં સિંગલ કોટમાં રાજકોટ પછી કોમા કરી સિંગલ કોટમાં જામનગર પછી કોમા કરી સિંગલ કોટમાં મોરબી ક્લિયર સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી ઇન પછી બ્રેકેટમાં આ ત્રણેય આપી દેવાના એટલે કે આ ત્રણેય સિટીમાંથી બિલોંગ કરતા એમ્પ્લોય છે એનો ડેટા છે એ ડિસ્પ્લે થશે ઓકે નેક્સ્ટ છે ધેટ ઇઝ ઓન લાઈક ઓપરેટર જે કેરેક્ટર ઓપરેટર છે ડિસ્પ્લે એમ્પ્લોય નેમ સ્ટાર્ટિંગ વિથ કેરેક્ટર આર કેરેક્ટર આર થી સ્ટાર્ટ થતા હોય એવા એમ્પ્લોયનું લિસ્ટ અહીંયા તમે ડેટા જોઈ લ્યો આપણી પાસે એક રેકોર્ડ એવો છે કે જે એમ્પ્લોયનું નામ આર થી સ્ટાર્ટ થાય છે બરાબર લાઈક ઓપરેટર થી કઈ રીતે કરશો સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી લાઈક પછી સિંગલ કોટમાં એ પછી પર્સન્ટેજ આવશે પર્સન્ટેજ ને મોડી લો બે આમાં વાઇલ કેરેક્ટર જોયા હતા બરાબર સિંગલ કોટમાં આર કરી કેપિટલ આર કરી અને પર્સન્ટેજ કરશો એનો મતલબ શું થાય ફર્સ્ટ છે એ કેપિટલ આર અને પર્સન્ટેજ કરશો એટલે રિમેનિંગ કેરેક્ટર ગમે તે હોય એ મેચ કરશે ઓકે નેક્સ્ટ ડિસ્પ્લે એમ્પ્લોય હુઝ સિટી નેમ હેવ એ એઝ અ સેકન્ડ કેરેક્ટર ક્લિયર એમ્પ્લોયનું લિસ્ટ એવા એમ્પ્લોયનું લિસ્ટ છે એ ડિસ્પ્લે કરો કે જેમાં સિટી નેમ સેકન્ડ એ આવતો હોય ક્લિયર તો અહીંયા તમે જોઈ શકો છો સિટી નેમ જો રાજકોટ એમાં સેકન્ડ એ આવે છે જામનગર સેકન્ડ એ આવે છે આમાં નથી આવતું રાજકોટમાં અગેન એ આવે છે એટલે આ રાજકોટ વાળા બે રેકોર્ડ અને જામનગર વાળો રેકોર્ડ છે એ ડિસ્પ્લે થશે પણ પેટર્ન કઈ રીતે આવશે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર સિટી લાઈક પછી જે સિંગલ કોટ ની અંદર પેલા ડેશ આવશે એમને બરાબર સોરી અંડરસ્કોર આવશે બરાબર એટલે ફર્સ્ટ કેરેક્ટર કોઈ પણ હોય અને સેકન્ડ એ એટલે કે અંડરસ્કોર એ અને પછી પર્સન્ટેજ એટલે સેકન્ડ એ છે એ ફિક્સ અને પછીના કેરેક્ટર ગમે એટલા હોય અને આગળ ફર્સ્ટ કેરેક્ટર ગમે એટલો હોય એટલે શું આવશે અંડરસ્કોર પછી એ અને પર્સન્ટેજ આ રીતની પેટર્ન આવશે
Next, display employee whose name consists of 10 character only. મારે ફિક્સ 10 કેરેક્ટર નું નામ હોય જે એમ્પ્લોય નું એવો ડેટા છે એ ડિસ્પ્લે કરવો છે બરાબર તો ફિક્સ 10 કેરેક્ટર આપવું હોય તો કઈ રીતે આપી શકાય સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય વેર એમ્પ્લોય નેમ લાઈક પછી હું બ્રેકેટમાં શું આપી દઈશ સિંગલ કોટ ની અંદર 10 અંડરસ્કોર આપી દઈશ ક્લિયર 10 અંડરસ્કોર મીન્સ 10 લેન્થ જે હશે જે એમ્પ્લોય ના નામ ની એ જ ડિસ્પ્લે થશે તમારી પાસે જે ડેટા છે એકોર્ડિંગ ટુ ધેટ તમે કયો રેકોર્ડ હશે બરાબર એ 10 અક્ષર નો છે તો એ જ ડિસ્પ્લે થશે તમે જો આ નવીન પોલ છે 1 2 3 4 5 6 7 8 9 10 તો આ 10 કેરેક્ટર નો છે બરાબર તો ફિક્સ 10 કેરેક્ટર નું નામ હશે જે એમ્પ્લોય નું એ જ ડેટા ડિસ્પ્લે થશે ક્લિયર પેટર્ન કઈ રીતે આપવાની લાઈક પછી 10 અંડરસ્કોર આપવાના સિંગલ કોટ માં ઓકે લાસ્ટ વન ઇઝ કોન્કેટિનેશન ઓપરેટર ડિસ્પ્લે એમ્પ્લોય નેમ એન્ડ સિટી કમ્બાઈન્ડ વિથ કોન્કેટિનેશન ઓપરેટર ક્લિયર જે કોન્કેટિનેશન ઓપરેટર છે આપણે પાઇપ ની સાઇન કરી છે બરાબર તો એમાં શું કરવાનું એમ્પ્લોય નેમ અને સિટી એ બે કમ્બાઈન કરી નાખવાના વચ્ચે છે કોન્કેટિનેશન ની સાઇન આવી જશે એટલે કમ્બાઈન્ડલી એમ્પ્લોય નેમ અને સિટી છે એ ડિસ્પ્લે થશે ક્લિયર ચલો ધીસ ઇઝ યોર પ્રેક્ટિકલ નંબર 6 ની ડાઉટ રિગાર્ડિંગ પ્રેક્ટિકલ 6 સ્ટુડન્ટ પ્રેક્ટિકલ 6 માં કોઈને કઈ ડાઉટ સ્ટુડન્ટ ઓલરેડી મટીરીયલ અને વિડિયો લેક્ચર્સ માં છે જ તમારી પાસે પીપીટી પણ છે બરાબર એની અંદર જે ક્વેરીઝ પરફોર્મ કરેલી છે વેરિયસ ઓપરેટર ની ઓન અને ડ્યુઅલ ટેબલ ની એ જ વસ્તુ છે એન એ રિફર કરી અને તમે ઈઝીલી આ ક્વેરી છે એના આન્સર ના આઉટપુટ લખી શકશો ઓકે ઓલમોસ્ટ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર એન્ડ નો સો વી જસ્ટ મૂવ ફોરવર્ડ ટુ પ્રેક્ટિકલ નંબર 7 ધેટ ઇઝ ઓન ઇમ્પ્લિમેન્ટ એસક્યુએલ ક્વેરી ટુ પરફોર્મ ફોલોઈંગ એસક્યુએલ ફંક્શન્સ એન્ડ ગ્રુપ બાય ક્લોઝ ક્લિયર ટુ પરફોર્મ ફોલોઈંગ એસક્યુએલ ફંક્શન મીન્સ એગ્રીગેટ ફંક્શન ન્યુમેરિક ફંક્શન કેરેક્ટર ફંક્શન કન્વર્ઝન ફંક્શન ડેટ ફંક્શન્સ એન્ડ મિસલેનિયસ ફંક્શન એન્ડ ધ 7th વન ઇઝ perform SQL query to demonstrate group by having clause clear એટલે તમારા યુનિટ નંબર 3 માં જ્યાંથી ફંક્શન્સ SQL ફંક્શન સ્ટાર્ટ થાય છે એઝ ઇટ ઇઝ એ જ રીતે એમાં જેમ આપેલું છે યુનિટ નંબર 3 માં એગ્રીગેટ ફંક્શન થી બરાબર અને અપ ટુ ગ્રુપ બાય હેવિંગ ક્લોઝ મટીરીયલ માં આપેલું છે એ જ રીતે લખવાનું છે બટ વિથ પ્રેક્ટિકલ પ્રેક્ટિકલ કરતા જવાનું છે અને લખવાનું છે ક્લિયર સપોઝ યુનિટ નંબર 3 છે તો એમાં તમને જે મટીરીયલ આપેલું છે 35 પેજ નંબર થી સ્ટાર્ટ થાય છે એગ્રીગેટ ફંક્શન આમાં આપેલું છે એ જ રીતે તમારે લખવાનું છે બરાબર વિથ સિન્ટેક્સ ઇનપુટ એન્ડ આઉટપુટ સેમ એઝ ઇન યોર મટીરીયલ એગ્રીગેટ ફંક્શન મેક્સ મીન સમ બરાબર એવરેજ કાઉન્ટ સ્ટાર એન્ડ કાઉન્ટ લાઇકવાઇઝ બધા જ સિન્ટેક્સ ઇનપુટ અને આઉટપુટ સહિત જે મટીરીયલમાં છે એ જ રીતે બધા જ ફંક્શન્સ છે એ તમારે પ્રેક્ટિકલ 7 માં લખવાના છે બટ પ્રેક્ટિસ કરીને પ્રેક્ટિકલ પરફોર્મ કરી અને પછી આઉટપુટ લખવાનું છે ક્લિયર આ બધા ફંક્શન લખાઈ જાય અપ ટુ મિસલેનિયસ ફંક્શન ધેન આફ્ટર લાસ્ટ વન આપણે ગ્રુપ બાય હેવિંગ ક્લોઝ જોઈએ બરાબર તો એ પણ આમાં મટીરીયલમાં જે બે એક્ઝામ્પલ ગ્રુપ બાય હેવિંગ ક્લોઝ ના આપેલા છે લાસ્ટમાં એ જ તમારે પરફોર્મ કરવાના છે લાઈક ગ્રુપ બાય છે તો એનું આ એક્ઝામ્પલ બરાબર આપણે અકાઉન્ટેબલ નું જે બ્રાન્ચ નેમ હતું એ ગ્રુપ કર્યું હતું અને સેલેરી બેલેન્સ છે એનો સમ કર્યો હતો ક્લિયર પછી ગ્રુપ બાય હેવિંગ ક્લોઝ ની હેલ્પ થી આપણે શું કર્યું હતું હેવિંગ બી નેમ ઇક્વલ ટુ SBI એટલે કે જે આ ગ્રુપ કર્યું હતું ડેટા નું એમાં ખાલી SBI નું ગ્રુપ જોતું હોય મારે બરાબર તો કન્ડિશન આપી હતી હેવિંગ બી નેમ ઇક્વલ ટુ SBI એટલે આ રીતનું આઉટપુટ આવતું clear so in practical number 7 you just need to perform all the function and group by having clause then prepare your practical in your file page clear as same as in unit number 3 ema je aggregate function start thai che up to group by having clause same with syntax ane example lakhvanu che ઓકે એની ડાઉટ રિગાર્ડિંગ પ્રેક્ટિકલ નંબર 7 સ્ટુડન્ટ ઓલરેડી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર એટલે તમને 1 વીક નો ટાઈમ આપીશ
एक वीक नो टाइम आपीश कम्प्लीट करवा माटे बराबर अप टू 7 तमारे कम्प्लीट नेक्स्ट वीक मां मारे देखाड़वानुं रहेशे चलो ऑलमोस्ट स्टूडेंट टाइप क्लियर सो वी जस्ट एंड टुडे सेशन हियर थैंक यू स्टूडेंट